છું વીબી અને તમે જોઈ રહ્યા છો વીબી ગુજરાતી. મિત્રો, આજે આપણે ખાસ કરીને રામવનની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ સ્થિત રામવન, જે આજી ડેમથી નજીક 47 એકરમાં ફેલાયેલું છે, રાજકોટને પણ સમગ્ર ગુજરાતનું એક એવું સ્થળ છે કે જ્યાં રામના વનવાસના બધા જ સ્ટેચ્યુથી માંડીને બધી જ માહિતી સાથે કિડ્સની માટે બી ઘણી બધી અહીંયા પે અહીંયા છે રાઇડ્સ ને બધું. તો ચલો આપણે અંદર જઈએ અને જોઈએ કે રામવનની બધી જ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. મિત્રો, તો એની પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ રામવન જે છે એ ધનુષ્ય પ્રકારનો જે 80 ફૂટ લાંબા ગેટથી શરૂ કરી અને 38 ફૂટ જેટલો પહોળો જટાયુ ગેટથી પૂર્ણ થાય છે. આની અંદર લગભગ 12 જેટલા પ્રસંગો રામાયણને આવરી લેવામાં આવ્યા છે, જે જીવનના અલગ અલગ આપણા જી સાથે બનતી ઘટનાઓ છે એને એ રિફ્લેક્ટ કરે છે. જેમ કે પહેલાં તમે એન્ટર થશો એટલે રામ કેવટ મિલાપ છે, તો એવું બતાવે છે કે જાતિ જ્ઞાતિનો ભેદ રાખ્યા વગર ભગવાન શ્રી રામ પણ એમને એક ભક્ત તરીકે, મિત્ર તરીકે એને સ્વીકારી લે છે. પછી સીધા તમે આવશો એટલે રામ વનવાસ આવે છે. તો રામ વનવાસ એવું બતાવે છે કે એક રાજા તરીકેને જે દિવસે રાજગાદી મેળવવાની હોય છે અને રાજગાદીનો ઉત્સાહ હોય છે અને તે જ દિવસે તેને 14 વર્ષ માટે વનવાસ જવું પડે છે, તો જરા પણ નાસીપાસ નથી થતા. તો આપણને એક એવો મેસેજ મળે છે કે આનાથી નાસીપાસ થવાનું નથી. આવી રીતના અલગ અલગ પ્રસંગો, જેમ કે પાછળ તમે જોઈ રહ્યા છો સુગ્રીવ સેના, તો એ સિમ્બોલ ઓફ યુનિટી કે તમારી એકતા હોય તો તમે જે કરવું હોય તે કરી શકો. એવી જ રીતના તમે જોશો કે સબરી છે તો એ ભક્તિનું એક પ્રતીક બતાવે છે. પછી જે હરણનો જે આખો તમે એપિસોડ જોવો છો તો એમાં એક બતાવે છે કે મોહ છે જ્યાંથી જીવનના વણાકો શરૂ થઈ જાય છે. રામાયણમાં હરણની એન્ટ્રી થઈ, સોનાનું હરણ, ત્યારે મોહ આવ્યો, તો એ જીવનમાં આવી જ પ્રકારના મોહ આવે એટલે ટર્ન આવવાના છે. તો આ એક રામાયણ બતાવવાનો એકમાત્ર વિકલ્પ એવો છે કે તમે જીવનમાંથી કંઈક શીખી શકો. અને આ જેટલી પ્રતિમાઓ છે એ બધી કારખાનામાં તૈયાર કરતાં લગભગ 7 થી 8 મહિના લાગ્યા, અને એક એક વસ્તુના ડ્રોઈંગ, 3D ડ્રોઈંગ્સ, 3D મોડેલ્સ આ બધું તૈયાર કરી અને ધીમે ધીમે અહીંયા ઇન્સ્ટોલ કરવાનું. જે રામની પ્રતિમા છે એ 32 ફૂટ જેટલી ઊંચી છે અને એને બનાવવા માટે સૌથી વધુ સમય લાગ્યો છે. અને જે જટાયુ છે એ અત્યારે 38 ફૂટ આડું છે અને એની ઊંચાઈ લગભગ ટોટલ હાઇટ ગણીએ તો એ 32 ફૂટની જે ભગવાન શ્રી રામની પ્રતિમા છે એ છે. એની પાછળ છે ને અધિકારીઓ, પદાધિકારીઓ અને અમારા આર્ટિસ્ટોએ મળી અને એ બનાવેલી છે. એકદમ સૌમ્ય સ્વરૂપ લાગે અને દર્શનીય બને એ માટેના તમામ પ્રયત્નો બધા જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ કરી અને આપની સમક્ષ રામવનમાં એ પ્રતિમા જોવા મળશે. પછી એક ચરણ પાદુકા છે, એક ચરણ પાદુકા જે ભગવાન શ્રી રામને પહેરેલી હોય તો એ પણ દર્શનીય છે, એ પણ તમને અહીંયા જોવા મળશે. પછી રામ સેતુ જે એવું બતાવે છે કે યુનિટી હોય તો કોઈ પણ કઠિનમાં કઠિન એમ્બિશન હોય, તમારું જે એમ હોય એને તમે પૂર્ણ કરી શકો. જ્યાંથી ખિસકોલીથી લઈ અને બધાએ પથ્થરથી જે રીતના રામ સેતુનું નિર્માણ કર્યું એ પણ અહીંયા પ્રસંગ આલેખાયેલો છે અને એની પ્રતિકૃતિ રૂપે પણ એક રામ સેતુ અહીંયા બનાવેલો છે. તો જીવનમાં જે પણ કઠિનાઈઓ આવે, જે મંજિલે પહોંચવું હોય, બધાના પ્રસંગોમાંથી તમારે જે પણ મેસેજ જોતો હોય અહીંયાથી તમને મળી જશે.